ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને બધા ઘણા બધા દિવસ વેકેશન મળી ગયું હો ચાલો હવે આજે આપણે ગણિતનું પ્રકરણ નંબર તેર સ્માર્ટ ચાર્ટ વિશે થોડી ઘણી માહિતી મેળવશું પહેલાં તો આ પ્રકરણની અંદર સ્માર્ટ ચાર્ટ સ્માર્ટ એટલે એકદમ સ્માર્ટલી રીતે ચાર્ટ આપણે જે બનાવતા હોય ને એ કેવી રીતે કેવી રીતે બનાવીએ છીએ તે બતાવવાનું છે તો જો સૌથી પહેલા તમને આ કને આ ચિત્રમાં શું દેખાય છે ફૂલ દેખાય છે ને જુદી જુદી પ્રકારના અને જુદા જુદા રંગના તમે બધા બગીચામાં જાઓ તો જુદા જુદા રંગના ફૂલ હોય છે ને લાલ પીળો ગુલાબી જામલી એવી રીતે અહીંયા પણ જુદા જુદા ફૂલ છે જો તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે તમે કદી બગીચામાં ગયા છો તો હા હું તો ઘણી બધી વાર બગીચામાં ગયો છું પછી બીજો પ્રશ્ન તમે ત્યાં કેવા કેવા ફૂલ રંગના ફૂલો જોયા છે તો મેં બગીચામાં પીળા વાદળી લાલ નારંગી સફેદ જાંબલી વગેરે આપણે અલગ અલગ રંગના ફૂલ જોઈએ છે ને શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા તો કે હા બગીચામાં લગભગ ફૂલ કેવા રંગના હોય પીળા રંગના ચલો હવે આપણને કે છે ચિત્રમાં જુદા જુદા ફૂલો જુઓ અને નીચેનો કોઠો પૂર્ણ કરો ચલો પેલું છે વાદળી તો ચલો ચિત્રમાં ગણો તો વાદળી રંગના કેટલા ફૂલ થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો વાદળીની સામે ફૂલની સંખ્યા કેટલી નવ પછી બીજું શું છે લાલ તો ચલો લાલ રંગના એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો લાલની રંગની સંખ્યા કેટલી ફૂલની તો સાત નારંગી એક બે ત્રણ ચાર અને પાંચ નારંગી રંગના કેટલા ફૂલ થશે તો કે પાંચ અને હવે છેલ્લે કયો આવશે ચામલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો રંગના કેટલા ફૂલ તો કે ચલો પાછળ એના ઉપરથી એના પ્રશ્ન આપેલા છે ચલો પેલું છે સૌથી વધુ ખાલી જગ્યા છે અને કેટલા તો સૌથી વધુ ફૂલ કયા રંગના આપણે જોયા હતા તો કે જામલી અને કેટલા છે દસ પછી બીજું છે ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા વધારે છે હવે આપણને એમ કે છે ગમે તે લેવાના છે તો જો નારંગી રંગ કરતા લાલ રંગના ફૂલ વધારે છે અથવા જાંબલી કરતા વાદળી કરતા જાંબલી રંગના ફૂલ વધારે છે પછી લાલ કરતા વાદળી રંગના ફૂલ વધારે છે નારંગી કરતા જાંબલી રંગના ફૂલ વધારે છે આમાં આપણે ગમે તે લખી શકશું ચલો હવે એના પછી નીચે વાળું છે આપણે રસ્તા પર શું જોઈએ છીએ ચલો હવે તમને અહીંયા એક ચિત્ર દેખાય છે ને કેટલા બધા વાહનો દીધેલા છે બધા રસ્તા ઉપર હાલે છે ને અને આ ટ્રાફિક છે હવે ટ્રાફિકમાં જો અમુક ગાડીથી જાય છે અમુક સાયકલથી જાય છે અમુક ઘોડા ગાડીમાં જાય છે અમુક બસમાં જાય છે અમુક ચાલીને જાય છે ચલો હવે એના ઉપરથી આપણને અહીંયા કને કેટલા કેટલા કઈ રીતે જાય છે તે કોષ્ટકમાં લખવાનું છે ચલો અહીંયા જો શું બોલે છે આ સ્માર્ટ ચાર્ટમાં ઘોડો ઘોડે સવાર વગર આવી શકશે તમને કે ઘોડો હોય એ ઘોડે સવાર વગર આનામાં આવી શકે ચલો હવે અહીંયા દીધેલું છે પેલું છે મુસાફરીની જુદી જુદી રીતો તો પેલી છે ચાલીને જતા માણસો બીજું છે સાયકલ ઉપર જતા માણસો ત્રીજું છે સ્કૂટર ઉપર જતા માણસો ચોથું આપણે લખશું બસ પછી ટ્રેક્ટર અને પછી છેલ્લું બળદ ગાડી ચલો ચાલીને કેટલા માણસો જાય છે તો કે છે છે તમને અહીંયા કને ચિત્ર ને એનામાં ગણવાનું છે ચાલી ને કેટલા કેટલા જાય છે તો કે નવ પછી સાયકલ ઉપર છે પાંચ સ્કૂટર ઉપર છે છ બસ ના બાવીસ ટ્રેક્ટર ઉપર છે એક અને બળદગાડીના છે પાંચ હવે એના ઉપરથી અહીંયા કને તમને ચાર પ્રશ્ન પૂછેલા છે એમના તમારે જવાબ દેવાના છે ચલો પેલું છે આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ ગમે છે હવે તમને કઈ વધુ જોવા મળે છે તો હવે તમે જો તો સંખ્યા લખાવી તો સૌથી વધારે સંખ્યા સીમા છે તો કે બસ ચલો બીજું મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે તો જોવો તો કયું વાહન ઓછું જોવા મળે છે તમને તો જે આપણે લખ્યું છે એમાંથી ટ્રેક્ટર બળદગાડી પછી હજી એનામાં આવશે ઘોડાગાડી એ છે સૌથી ઓછું જોવા મળે છે પછી ત્રીજો પ્રશ્ન છે ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યા કરતા વધુ છે તો ચાલીને